વડોદરા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે જ રોડ રસ્તા પર ખાડા પડવાનો પણ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હાલ ગુરવા વિસ્તારમાં મસ્ત મોટા બે ભૂવાનું આગમન થયું છે. વોર્ડ નંબર 8ના મેયરના વોર્ડમાં જ ભૂવાનું આગમન થતાં મેયર શું પોતાના વોર્ડમાં ધ્યાન આપતા નથી? મેયર પણ ટેકનિકલ અને ભૂવા પણ ટેકનિકલ. આ મેયરજીનો વોર્ડ છે, વોર્ડ નંબર 8 છે. અહીંયા આગળ મેયર થોડા દિવસ પહેલા જે દવાનો સાફ કરવા આવ્યા હતા ત્યારે તેમને આ ભૂવો જોવો નહીં હોય. અત્યારે તમે જોઈ શકો છો કે ભૂવો પડે 24 કલાક થયા છે, પણ કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી. મેયર પોતે વડોદરાના ટેકનિકલ મેયર છે અને એમના ભૂવાઓ પણ ટેકનિકલ જ છે. તેથી આજે અમે મેયરને સદબુદ્ધિ આપી અને મેયરની આંખો ખુલે માટે નારિયેળ વધારી અને અગરબત્તી સળગાવીને એમને માતાજી બુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી છે અને જલ્દીથી જલ્દી આ ભૂવાનું જે છે નિરાકરણ કરવામાં આવે. તમે જોઈ શકો છો થોડે દૂર પર અહીંથી કોર્પોરેટરનું ઘર આવ્યું છે, સ્થાનિક કોર્પોરેટરનું, તો પણ અહીં આગળ 24 કલાક થઈ કોઈ આગળ ફરક આવ્યું નથી. અહીં આગળથી આવતા જતા બાઇક ચાલક કે કોઈ માણસ પડી જશે તો તેની જવાબદારી કોની લેશે? શું મેયર આની જવાબદારી લેશે? શું મેયર દ્વારા જો પોતાના વોર્ડમાં જ કામગીરી કરવામાં ના આવે તો મેયર સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દેશે?